અરવલ્લી જિલ્લાના મોડાસા માજુમ ડેમના વિસ્થાપિતોની જમીન વિવાદ બન્યો ઉગ્ર. પોલીસ છાવણીમાં ફેરવાયો. અમળાપુર ગામ વહેલી સવારે જમીન કબજાની માપણી માટે તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવા પહોંચી હતી. માજુમ ડેમના વિસ્થાપિતોની જમીન વિવાદનો મામલો ઉગ્ર બન્યો. અમરાપુર ગામે જાણ કર્યા વગર જમીન માપણી કરતા વિરોધ થયો. વિવાદ મામલે બે દિવસ પહેલા ગ્રામજનોની જળ સમાધિની ચીમકી. અરવલ્લી જિલ્લાના માજુમ ડેમના વિસ્થાપિતોની જમીન વિવાદનો મામલો વધુ ઉગ્ર બન્યો છે. મોડાસાના અમરાપુર ગામમાં ગામલોકોને જાણ કર્યા વગર પોલીસ બંદોબસ્ત સાથે જમીન માપણી માટે પહોંચતા સ્થાનિકો રોષે ભરાયા હતા. જોકે આ વિવાદ મામલે બે દિવસ પહેલા પણ ગ્રામજનો દ્વારા જળ સમાધિની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના અમરાપુર ગામના વિસ્થાપિતો પર પોલીસે લાઠીચાર્જ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઘટનામાં 5 લોકો ઘાયલ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઉપરાંત મહિલાઓ સહિત 50 જેટલા લોકોને નજરકેદ કરાવ્યા હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે. આ અંગે સ્થાનિક મહિલાઓ આક્ષેપ કરતા જણાવ્યું છે કે અમે વહેલી સવારે 4 વાગે સૂતા હતા અને ત્યાં જ 400 જેટલા પોલીસ જવાનો આવીને મારઝૂડ કરીને કેટલાક લોકોને ગાડીમાં બેસાડી દીધા હતા. આ ઉપરાંત પોલીસે 5 વર્ષની છોકરીઓને લાફા માર્યા, તેમજ 70 વર્ષની વૃદ્ધાને ધક્કા મારતા તે પણ બેહોશ થઈ હોવાના આક્ષેપ થયા છે. આ અંગે અન્ય સ્થાનિકે પણ જણાવ્યું હતું કે વર્ષ 2019માં કોર્ટ કમિશન નિમાયું હતું. તે વખતે કોર્ટે લેખિતમાં આપ્યું હતું કે ખેડૂતોને આટલા વર્ષનો કબજો છે, જે પછી કલેક્ટર દ્વારા અન્ય ગ્રામજનને જમીન ફાળવી દીધી, જ્યારે કબજો ભોગવટો અમારો હતો. 1952થી અત્યાર સુધી પાણી પત્રક પણ થયું છે. અમે અસરગ્રસ્ત છીએ ત્યારે કલેક્ટરે અમને લેખિતમાં આપ્યું છે, જે પછીનો હુકમ આવ્યો તે તદ્દન ખોટો હુકમ છે. આ ઉપરાંત પણ તેમણે જણાવ્યું કે આજે પોલીસ માપણી માટે કબજા માટે આવ્યા, તે રાતે કેમ આવ્યા એ પણ મોટો સવાલ છે. મળતી માહિતી પ્રમાણે માજુમ જળાશયના વિસ્થાપિતોની જે જગ્યા છે તેની ઉપર ગામ લોકો 1952થી વાવણી કરતા હતા, તેવા સંજોગોમાં આ જગ્યા સ્થાનિક વ્યક્તિને આપી દેવામાં આવી છે. આ અંગે કોર્ટ દ્વારા આદેશ બાદ માપણી કરવામાં આવી. તે જગ્યા પર વિરોધ કરવામાં આવતા ગ્રામજનોને નજર કેદ કરીને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત લગાવવામાં આવ્યો છે. જયદીપ ભાટિયા, જેડેશ ટીવી, અરવલ્લી. અમારી કોઈ રજૂઆત હોપડી નથી ખેડૂતોની, કોઈ રજૂઆત હોપડી નથી, કોઈ પૂછવામાં નથી, કહેવામાં નથી. સીધા આ એવા અટેક કરી અને અમોને એરેસ્ટ કરી અને હેડક્વાર્ટર લઈ દેવામાં આવી. અને સોકાજી કુબેરજી, ભીખીબેન દૂરજી સિરિયસ છે, એમને રજૂઆત કરી તો પણ કોઈ આ લોકોને દવા નથી કરાવતું. પછી મળી જાય તો સરકાર જવાબદાર રહે. ભીખીબેન દૂરજી અને સોકાજી કુબેરજી સિરિયસ છે, 2 કલાકથી રજૂઆત કરી પણ કોઈ છોકરીઓને લાફા માર્યા છે. આજે લોહી લોન પણ પોલીસ ખાતાને આવું કર્યું, આ ખોટું ફરારતું ખોટું કર્યું, એક તરફ કર્યું અને પૂછવામાં જ નથી. હા, એમે કોઈ લડાઈ કર્યો, ઝઘડો કર્યો, અમે તોફાન કર્યો તો 2 નંબરની વાત. એમને કહ્યું ભરેલા દળે એરેસ્ટ કરી મારઝૂડ કરી સાદા ડ્રેસમાં જે અધિકારીઓ છે એઓને લાઠીચાર્જ કર્યો અને પછી બધોને કર્યો. બહુ હરોર તેમને કર્યો, 2 જણા મળી જવાની હાલતમાં સરકાર જવાબ. સાહેબ, આજે જે અમરાપુરમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, થોડા દિવસ પહેલા અહીંયા એક બેઠક યોજવામાં આવી હતી અને પોલીસ સાથે વાટાઘાટો થયા હતા, આજે પોલીસનો કેમ બંદોબસ્ત ગોઠવવામાં શું છે સમગ્ર રીતે? માજુમ જળાશય યોજના અંતર્ગત એક વિસ્થાપિત જે છે એમને અરજી કરેલી કે ભાઈ પોતાને જે જમીન ફાળવી છે એ જમીન ઉપર અન્ય લોકોનો કબજો છે. જે સર્વે નંબર 578ની અંદર એમને કબજો અપાવવા માટે અને એ જગ્યાની માપણી કરવા માટે કલેક્ટર સાહેબશ્રીના આદેશ અનુસાર કાયદો વ્યવસ્થાની જાળવણી થાય એટલા માટે પોલીસ પ્રોટેક્શન ફાળવવામાં આવેલ હતું. અને આજે પ્રાંત અધિકારી સાહેબશ્રી તથા સિંચાઈના અધિકારીઓ અને માપણી અધિકારીઓની હાજરીમાં માપણીની કામગીરી લગભગ પૂર્ણ થઈ ગયેલ છે અને એનો કબજો સોંપવા માટે અરજદારને કાર્યવાહી કરવાની ચાલુમાં છે. સર, આજે કેટલા દેખાવકારોની અટકાયત કરવામાં આવી? જે ગેરકાયદેસરનો કબજો જે લોકો ધરાવતા હતા એવા માણસો પોલીસની અને માપણી ટીમની કામગીરીમાં અડચણરૂપ થવા માટે આવેલા એમને પોલીસે શાંતિથી બળપૂર્વક વાપર્યા સિવાય શાંતિથી એમને પકડી અને પોલીસ હેડક્વાર્ટર ખાતે મોકલી આપવામાં આવેલ છે. એની અંદર 27 ભાઈઓ અને 15 બહેનો છે, જે દરેકને ત્યાં હેડક્વાર્ટર